અમરેલીના બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું અને જણાવાયું હતું કે મુદ્રા કચ્છ જે પોલીસ દ્વારા સમાધોધા ગામના ચારણ ગઢવી સમાજના ત્રણ યુવાનોને ખોટી રીતે ધરપકડ કરી તેમજ પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થા હાથમાં લઈ તે ત્રણ યુવાનોને બેફામ ધોરમાર માર્યો છે, જેમાં બે યુવાનોનું મૃત્યુ થયું છે અને એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે, જેમાં અરજણભાઈ ગઢવીનું કરુણ મૃત્યુ નિપજ્યા બાદ તારીખ 6/2021 ના રોજ બીજા ગઢવી યુવાન હરજોંગભાઈનું પણ અવસાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે થયું હતું અને હજુ એક યુવાન ગંભીર સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા ન્યાયતંત્રને અવગણી અને પોતે જ સર્વસ્વની નીતિ અપનાવી કાયદા વ્યવસ્થાને હાથમાં લઈ અને કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરવાને બદલે ધોરમાર મારવાથી આ કરુણ ઘટના બની છે અને પોલીસ દ્વારા ગંભીર હત્યાનો ગુનો આચરવામાં આવ્યો છે. તે માટે આવેદન રજૂ કરવામાં આવ્યું હતું કે તમામ પોલીસ અધિકારી કે કર્મચારીઓ વિરુદ્ધ ત્વરિતપણે ધરપકડ કરાય અને તેઓ તમામની સામે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી ત્રણેય યુવાનોને ન્યાય અપાવે અને પોલીસ દ્વારા પીડિત પરિવારોને પણ કોઈ પણ જાતની ધાક ધમકી ન અપાય અને પોલીસ રક્ષણ આપે તેવી માંગ કરાઈ રહી છે. તમામ બાબરા તાલુકાના સમરજાળા સુકોળા રાયપર ગામના ગઢવી સમાજના જે અમારા કચ્છમાં નવ યુવાન ભાઈઓનો બે ભાઈઓના જે આકસ્મિક મૃત્યુ કર્યા છે પોલીસ ખાતા તરફથી, જેની તરફથી અમે લોકો આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે. ગઢવીના તમામ સારણ સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સાથ સહકાર ખૂબ આપ્યો છે. ગોધન દાફડા સાથે અશોક મણવણ, વિનાય ન્યૂઝ, અમરેલી.